नमस्ते फ्रेंड्स, अपने फर्स्ट ईयर बीकॉम सेमेस्टर बेनी अंदर हवे आजथी शुरू करीए छीए फंडामेंटल ऑफ एंटरप्रेन्योरशिप। गुजरातीमां एने कहीए छीए आपणे उद्योग साहसिकताना मूल तत्व अथवा उद्योग साहसिकता। एमां पेपर नंबर बे आपणे वात करशुं। पेपर नंबर वन जे सेमेस्टर एकमां आपणे चर्चा करी ए ज मुद्दा उपर आधारित एवुं तमारो पेपर नंबर बे, एमां आपणे पहेलुं चेप्टर शुरू करीए छीए औद्योगिक साहसनुं स्थापन, तक विश्लेषण अने स्थान पसंदगी। एमां पहेलो प्रश्न छे, औद्योगिक साहसनी स्थापना माटे उद्योग साहसिके पसार करवा पड़ता विविध तबक्काओनी चर्चा करो। कोईपण उद्योग साहसिक ज्यारे पोतानुं नवुं औद्योगिक साहस स्थापवा माटे जाय छे त्यारे એ કેવા કેવા તબક્કાઓમાંથી પસાર થાય છે એ પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે, જે આપણે જેની અહીંયા ચર્ચા કરશું। મુદ્દાઓ તમારી સામે ઓલરેડી મેં લખેલા છે। માની લો કે એક ઉદ્યોગ સાહસિક છે અને એણે પોતાનું નવું ઔદ્યોગિક સાહસ સ્થાપવું છે, તો હવે એ કેવા કેવા તબક્કામાંથી પસાર થશે અને પોતાના ઉદ્યોગની સ્થાપના કરશે? તો એની માટે મુખ્ય ચાર કહી શકાય એવા તબક્કાઓ છે। પહેલું, એ વિચારોની શોધ કરશે। બીજા તબક્કામાં એ વિચારોનું વિશ્લેષણ કરશે। ત્રીજા તબક્કામાં એને જે સારો અને એને જે અનુકૂળ લાગે એવો એ વિચાર કે વિકલ્પ પસંદ કરશે અને છેલ્લે જોવા જઈએ તો ઉદ્યોગ સ્થાપવા માટે જરૂરી છે એવા તત્વોનું એ એકત્રીકરણ કરશે, જેને આપણે સિક્સ એમ કહીએ છીએ સામાન્ય ભાષામાં, બરાબર છે? તો એવા જુદા જુદા જે તત્વો છે કે જેના આધારે ધંધો આપણે ઊભો કરવાનો છે, ચલાવવાનો છે, એનું એકત્રીકરણ કરશે। તો હવે આપણે આ તબક્કાઓને જોવાનો પ્રયત્ન કરીએ, બરાબર? સૌથી પહેલાં તો ધંધાકીય વિચારોની શોધ કરે છે। હવે ઉદ્યોગ સાહસિક બે વસ્તુ કરી શકે, પોતાનું નવું સાહસ સ્થાપી શકે અથવા કોઈનું જે એકમ છે એને એ લઈ શકે। કોઈનું એકમ બંધ પડેલું છે અથવા ખોટમાં ચાલે છે અથવા કોઈ વ્યક્તિ પોતાના એકમને વેચી દેવા માગે છે, તો ઉદ્યોગ સાહસિક એને ખરીદી શકે અને એમાં પછી પોતાની રીતે સુધારા વધારા કરી અને એ પોતે આગળ વધી શકે અથવા પોતે પોતાનું નવું જ એક કોઈ એકમની સ્થાપના કરી શકે। પ્લસ, વિચારો ક્યાંથી મળે? તો કે વિચારો માટે થઈ અને એને પાસેના બે સોર્સિસ છે। પહેલો સોર્સ છે બજાર। બજારનું વિશ્લેષણ કરે એટલે એને આઈડિયા આવે કે આપણે શું કરવું જોઈએ, આજે બજારમાં શેની ડિમાન્ડ છે, કઈ વસ્તુના ઉદ્યોગની સ્થાપના કરીએ તો આપણે બજારમાં ચાલીએ। તો બજારોનું વિશ્લેષણ કરીને એને વિચાર મળી શકે અથવા એ વિકસિત રાષ્ટ્રોનો અભ્યાસ કરે કે વિકસિત રાષ્ટ્રો છે એમાં અત્યારે કઈ બાબત ચાલે છે, ત્યાંના બજારોમાં કઈ વસ્તુઓનું અત્યારે ડિમાન્ડ છે, કઈ વસ્તુ ત્યાં નફાકારક છે જેને આપણે અહીંયા જો ઉત્પાદન કરીએ અથવા આપણે અહીંયા એનો ઉદ્યોગ શરૂ કરીએ તો આપણને પણ નફો મળે એમ છે। તો એ બે સોર્સિસ દ્વારા પોતાના વિચારોની શોધ કરે છે, એક તો બજારના વિશ્લેષણ દ્વારા, બીજું વિકસિત રાષ્ટ્રના સંપર્ક અથવા એના અભ્યાસ દ્વારા। હવે વિચારો તો મળી જાય, ઘણા બધા વિચારો આવે, ઘણા બધા આઈડિયાઝ આવે, ઘણા બધા વિકલ્પો આવે કે ભાઈ આપણે કોસ્મેટિકનો ઉદ્યોગ શરૂ કરીએ, આપણે મોબાઈલ જેને કહેવાય સર્વિસ પ્રોવાઈડર બનીએ, આપણે આયુર્વેદિક દવાઓ બનાવીએ, આવા વિચારો ઘણા બધા મળી શકે। હવે એ વિચારોનું વિશ્લેષણ કરવાનું છે કે ભાઈ એ વિચારોમાંથી આપણી માટે સારો વિચાર કયો, આપણી માટે સારો ઓપ્શન કયો। તમે અહીંયા વિચારની જગ્યાએ ઓપ્શન પણ લઈ શકો, બરાબર? તો સૌથી પહેલાં તો જોવાનું કે આપણે જેનો ઉદ્યોગ સ્થાપવા માટે જવા જઈ રહ્યા છીએ અથવા આપણી સામે જે વિકલ્પો છે એમાંથી કયા ઉદ્યોગ માટે ટેકનોલોજી આપણને આપણા દેશમાં સરળતાથી મળી શકે એમ છે, પહેલો તો આ વિચાર કરવામાં આવે અથવા આ વિશ્લેષણ કરવામાં આવે। બીજું, અન્ય સાધનો છે એની પ્રાપ્યતા કેટલા અંશે આપણને મળી શકે એમ છે, આપણે આયુર્વેદિકનો ધંધો કરવો છે તો આપણને અન્ય સાધનો મળશે કે કેમ, આપણે માની લો કે કોસ્મેટિકનો ધંધો કરવો છે તો આપણને એની માટેના અન્ય સાધનો મળશે કે, આવું વિશ્લેષણ તમારે કરવાનું છે। પ્લસ, તમારો વિચાર કેટલો વ્યવહારુ અને નફાકારક છે, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, એને પણ ઉદ્યોગ સાહસિકે તપાસવાનો છે કે આપણે જે વિચારો મળ્યા છે એમાંથી પ્રેક્ટિકલ કેટલા છે, કેટલાનો અમલ થઈ શકે એમ છે, પ્લસ તો કે કેટલા નફાકારક છે અને જેનું સારું ભવિષ્ય છે એવા કોઈ ઉદ્યોગની નું તમે જોઈ શકો, ભાઈ આપણે જે કાંઈ વિકલ્પો છે એમાંથી સારું ભવિષ્ય કોનું છે, જેમ કે અત્યારે આયુર્વેદ છે તો આયુર્વેદનું ભવિષ્ય બહુ ઉજળું છે, આયુર્વેદના તમે ધારો કે કોઈ ઉદ્યોગ સ્થાપો તો તમને નફો પણ મળે અને ભવિષ્ય પણ સારું છે। જો આવો વિશ્લેષણ કરવાનું છે કે આપણે જે વિકલ્પો છે એમાં કોનું સારું ભવિષ્ય છે, બરાબર? અને પછી
આ કર્યા પછી હવે આવે છે ઉત્તમ વિચારની પસંદગી. હવે ઉદ્યોગ સાહસિક ઉત્તમ વિચારને પસંદ કરે છે, બરાબર છે. હવે આ ઉત્તમ વિચાર પસંદ કરતી વખતે કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે? તો કે જેની બજારમાં હાજર માંગ હોય એવી વસ્તુ પસંદ કરવામાં આવે, પછી નફાકારક નિકાસની શક્યતા હોય એવી વસ્તુ પસંદ કરવામાં આવે, અથવા જેની આયાત ઉપર પ્રતિબંધ છે એવી જ વસ્તુ છે એને પસંદ કરવામાં આવે, બરાબર. પછી જેનો તમને અનુભવ હોય ઉદ્યોગ સાહસિક તરીકે, તો એવા કોઈ વસ્તુને પસંદ કરવામાં આવે, બરાબર. કોઈમાં ખૂબ જ ઊંચી નફાકારકતા મળી શકે એમ હોય તો એવી વસ્તુને પસંદ કરવામાં આવે. કોઈ એવી વસ્તુ પણ પસંદ કરવામાં આવે કે જેની માટે સરકાર છે તમને પ્રોત્સાહન આપતી હોય, જેનો ઉદ્યોગ સ્થાપવા માટે સરકાર તમને આર્થિક પ્રોત્સાહન આપતી હોય, બરાબર છે. તો આવી બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ઉદ્યોગ સાહસિક છે એ વિચારની પસંદગી કરે છે. અને હવે છેલ્લે પછી જુદા જુદા સાધનોનું એકત્રીકરણ કરવામાં આવે છે. મેન, મટીરિયલ, મશીન, મની, માર્કેટ, મેથડ્સ, આ બધી જે બાબતો જે છે, બરાબર, જમીન છે, શ્રમ છે, આ બધી બાબતો છે એનું એ કલેક્શન કરવામાં આવે છે અથવા એનું એકત્રીકરણ કરી અને ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે છે. તો આ છે પહેલો પ્રશ્ન જે પરીક્ષામાં પૂછાતો હોય છે. થેન્ક યુ.